एक नेता की जवाबदारी तेना मतदारों प्रत्ये तेना पक्ष प्रत्ये होय छे, परंतु जीत्या बाद नेताओ स्वार्थी बनी जाय छे। छेला घणा समय में आपणे पक्ष पलटानी वातो पण सांभळी। एडीआर नो एक रिपोर्ट आव्यो छे जेना मुजब 5 वर्ष में 400 थी वधु धारासभ्यो पक्ष पलटो करी चुक्या छे। नमस्कार, हूँ नीलम खारेचा अने आप जोई रह्या छो गुजरात तक। वर्ष 2016 થી 2020 વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં પક્ષપલટો કરીને ચૂંટણી લડેલા ધારાસભ્યો વિશે વિશ્લેષણ થયું, જેમાં સમીક્ષકો મુજબ પક્ષપલટો કરીને સૌથી વધુ એમએલએ ભાજપમાં જોડાયા છે અને જે પક્ષે સૌથી વધુ એમએલએ ગુમાવ્યા છે તેમાં કોંગ્રેસ આગળ છે। એડીઆર એટલે કે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલ મુજબ 5 વર્ષના સમયગાળામાં 443 ધારાસભ્ય અને સાંસદોએ પક્ષપલટો કર્યો છે। આ સમયગાળામાં તમામ રાજ્યમાંથી કુલ 405 ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો છે। તે પૈકી 42% ધારાસભ્યો કોંગ્રેસના હતા। ભાજપના માત્ર 4.4% ધારાસભ્યોએ જ પક્ષપલટો કર્યો છે। આ 5 વર્ષમાં કોંગ્રેસના કુલ 170 ધારાસભ્યો પક્ષ છોડીને ગયા, જ્યારે ભાજપના ફક્ત 18 ધારાસભ્યોએ પક્ષ છોડ્યો। એડીઆરના અહેવાલ મુજબ મધ્યપ્રદેશ, મણિપુર, ગોવા, અરુણાચલ પ્રદેશ અને કર્ણાટક વિધાનસભા તેના ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલા પક્ષપલટાના લીધે જ તૂટી હતી। એડીઆરના અહેવાલ મુજબ પક્ષાંતરનું મુખ્ય કારણ મની અને મસલ પાવર છે। પક્ષ સંચાલનમાં કાયદાનો અભાવ અને સભ્યોની પ્રામાણિકતા પણ આ માટે જવાબદાર છે। પક્ષપલટાનો આ દોર હજુ શમ્યો નથી। વર્તમાન રાજકીય સ્થિતિ હજુ વધુ કથળે તેમ છે। આ ખામીને સુધારવામાં સફળ નહીં થઈએ તો લોકશાહીની હાંસી ઉડશે। રાજકારણીઓ આવું તકવાદી વલણ છોડીને વચનબદ્ધ, હિંમત અને સર્વાનુમતિના રાજકારણ તરફ આગળ વધે તે સમયની માંગ છે। જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, સાથે જ અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નમસ્કાર।